બોડી ડેડ બોડી ઉઠી એ મારા સસરાના પગમાં અથડાઈ અને અમે સીધા કરીને જોયું ત્યાં તો મારા સસરા કે આ તો કે રાકેશ છે. મારા ડિયર એને શોધવા આવ્યા, પોલીસને બી જાણ કરી છે, આવ્યા છે, શોધશે, મળી જશે એવું કિયા કર્યા. પણ બીજા દિવસે પછી એ મળ્યા. ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે રહેતી 4 વર્ષની સાધના અને 7 વર્ષની સંધ્યા બંને તેમના પિતાના મોતથી ડઘાઈ ગયા છે. તેમના પિતા રાકેશ વસાવાનું હાલમાં નર્મદામાં આવેલા ભયાનક પૂરમાં તણાઈ જવાથી મોત થયું છે. રાકેશના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના પત્ની સંગીતા પર જાણે આપ તૂટી પડ્યું. અચાનક પાણી આવી ગયું, અમે લોકો જતા હતા ઘેરે, નીકળા ગયા અને ઘરેથી મારા ઘરવાળા પાછા વળીને સામાન કંઈ લેવા આવ્યા. ત્યાર પછી અમે મહિલાની મારા દિયરીને શોધવા આવ્યા, પોલીસને બી જાણ કરી છે, આવીએ છે, શોધશે, મળી જશે એવું કિયા કર્યા. પણ બીજા દિવસે પછી એ મહિલા આ રેલ પાણી છૂટ્યું ને એમાં અમે બધા નીકળ્યા નાહી છૂટા હતા ને પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે પાણી નીચે આવ્યું, ઉતરી ગયું એટલે અમે લોકો ઘરની સાફસફાઈ માટે આવ્યા. તો અમે વાસણ ઢૂંઢતા ઢૂંઢતા રોડ બાજુ ગયા, ત્યાં એપી બાજુ ગટર કે એવું કંઈ છે, ત્યાં એક બોડી ડેડ બોડી ઉઠી એ મારા સસરાના પગમાં અથડાઈ અને અમે સીધા કરીને જોયું. ત્યાં તો મારા સસરા કે આ તો કે રાકેશ છે, તો કે પછી બહાર લઈ ગયા અને પછી એને નવરાવ્યો. ત્યાં પછી પોલીસને ઇન્ડિકેશન માટે બોલાવ્યા. ભાભીને બી છોકરાને મારા ભાઈ અને તરત અમારા ભાઈ સામાન લેવા માટે કંઈ આવ્યો હતો પાછો, પછી ઘરે પાછો આવ્યો નથી. અમે તપાસ તો કરી, અમારે કંઈ મળ્યો નહીં, કંઈ પોલીસ સ્ટેશન રિપોર્ટ બી કરી કે એ લોકો છોકરાને ટ્રાય નથી કરી. બીજા દિવસે અમે ફાસ્ટ કરી, બીજા દિવસમાં ભાઈ મારા માટે મળ્યો હતો એ લઈ આવ્યો. શુક્લતીર્થ ગામમાં આજે પણ 4th દિવસે લોકો પૂરના પાણી વચ્ચે રહેવા મજબૂર છે. આવી હાલત માત્ર શુક્લતીર્થ ગામની જ નથી પણ અન્ય ગામમાં પણ આવી જ બદતર સ્થિતિ જોવા મળી રહી છે.